ગુડ મોર્નિંગ, હું પ્રણવ મહેતા, વૈદરી એજ્યુકેશન ન્યાય યુટ્યુબ ચેનલની અંદર ફરીથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર જે છે તેના એમસીક્યુ જોઈશું. તો તેના એમસીક્યુ માટે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ એમસીક્યુ જોઈ લો, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં, માનો કે આપણી જે હાલમાં ટેક્સ્ટબુક ચાલી રહી છે તે પેજ નંબર 91માં એમસીક્યુ છે. તો એમાં છે પ્રશ્ન સમીકરણ x²-3x+2=0 નો એક ઉકેલ આપેલો છે. હવે મિત્રો, જ્યારે આપણને દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને એનો ઇઝીલી સરળતાથી ઉકેલ શોધવો હોય અને જો પ્રથમ સહગુણક ના હોય તો આપણે કરવાનું એવું છે કે અંતિમ પદ જે છે બે, એના બે ભાગ પાડવાના છે કે જેથી કરીને આપણને 3 મળે અને 3ની પણ -3 મળે. હવે એના બે ભાગ એવા પાડવાના છે કે પ્લસ છે એટલે +2 ના બે ભાગ પાડવાના, વચ્ચે આપણે સાઇન પ્લસ રાખવાની છે એટલે 2 × 2 પ્લસ મૂકીએ એટલે આપણને 3 મળે. આપણે -3 જોઈએ એટલે બંનેને માઇનસ વડે ગુણી દઈએ એટલે -2 અને -1. હવે -2 અને -1 જે છે એ આપણે કૌંસની અંદર મૂકીશું એટલે x-2 અને x-1 બરાબર 0. હવે x-2 બરાબર 0 અને x-1 બરાબર 0 અને x બરાબર 2 અને x બરાબર 1 આ રીતે પણ આપણે ઉકેલ શોધી શકીએ અને બંને ઉકેલ છે. હવે આપણી પાસે ઓપ્શનમાં આપેલ છે જ્યારે 4 ઉકેલ, તો 4 ઉકેલ જે આપેલ છે એ ચારે ચાર ઉકેલને આપણે x ની કિંમતમાં મૂકીને પણ આપણે શોધી શકીએ. દાખલા તરીકે અહીં આપણે પહેલો ઉકેલ છે -3, પછી x 3 અને -2. હવે આપણે આની અંદર x છે એને આપણે મૂકીએ, x² -3×3+2 ચેક કરવાનો, 2 × 3 -3 બરાબર 0 થાય છે. જો 0 થતું હોય તો આપણો ઉકેલ એ સાચો બને. હવે ચાર, તમને જે ઈઝી લાગે ચાર ઓપ્શનને આપણે કિંમત મૂકીને તમે લાવી શકો અથવા તમે આ રીતે બંને ઉકેલ મેળવીને જે જવાબ આવતો હોય છે તમે લખી શકો. ત્યાર પછી બીજો એમસીક્યુ છે, બીજો ક્વેશ્ચન છે સમીકરણ 5x² - 6x+1=0 નો વિવેચક કર્યો છે. વિવેચક એટલે તમને મિત્રો આપણે એક આનો વિડીયો મેં અગાઉ બનાવેલો છે એમાં ખાસ તમે ધ્યાન આપજો, એ વિડીયોને તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો. વિવેચક d²-4ac. હવે અહીંયા આપણી પાસે જે પ્રથમ છે પદ એનો સહગુણક જે છે તે એ, બીજા પદનો સહગુણક બી અને ત્રીજા પદનો સહગુણક સી એટલે કે અચળ પદ સી ધારીએ અને અહીંયા જોઈએ તો એ બરાબર 5 છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ એ સી, એની જગ્યાએ આપણે મૂકશું 5. બી ની જગ્યાએ મૂકવાનું છે માઇનસ હોય તો -6 અને સી ની જગ્યાએ પ્લસ હોય તો પ્લસ લખવાની જરૂર નથી. -2+6√36 -5×20=21 36 માંથી 21 જાય એટલે 6 માંથી 1 જાય તો 5 અને 3 માંથી 2 જાય તો 1 એટલે 15 મળે છે વિવેચક, જો પ્રશ્ન ખોટો ના હોય તો. વિવેચક ના બીજ કેવા હશે, 0 કરતા મોટો છે આપણે કહી શકીએ કે વાસ્તવિક છે અને એના જે બંને બીજ મળશે આલ્ફા અને બીટા તે ભિન્ન મળશે. ત્યાર પછી x²-4x+8=0 નું એક બીજ બે હોય, નું એક બીજ આપેલું છે, બીજ એટલે કે એનો ઉકેલ એટલે કે x ની કિંમત આપેલી છે, x બીજ 2 છે તો આપણે એ શોધવાનું છે. મિત્રો સિમ્પલ છે, એક બીજ છે એટલે x ની કિંમત જ છે અને x ની કિંમત જ હોય તો x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ, 2² - 4√8+a=0. શક્ય ત્યાં સુધી મૌખિક ટ્રાય કરી જોવાની, કારણ કે જેટલું મૌખિક થશે એટલી તમારી સ્પીડ વધશે, ઝડપ વધશે. 4 ને આ બાજુ લાગે તો +4 એટલે એની કિંમત આપણને 4 મળે છે. પછી એક થિયરીકલ છે જેનો વિડીયો મેં અલગ
બનાવેલો છે વિવેચકના વિવેચકના મૂલ્ય પરથી જે આપણે શોધી શકાય છે. જો ખાલી જગ્યા હોય તો સમીકરણના બીજ સમાન થાય. જો ખાલી જગ્યા હોય તો સમીકરણના બીજ હવે મિત્રો ડી માટે જોવાનું કે ડી જે છે તે કેવો છે. ડી ઝીરો કરતા નાનો હોય તો શું મળે? અવાસ્તવિક. ડી છે તે ઝીરો હોય તો વાસ્તવિક તો મળવાનું છે, કારણ કે ઝીરો કરતા નાનો નથી એટલે વાસ્તવિક તો ખરે અને બંને બીજ સમાન. પણ ઝીરો કરતા મોટો હોય તો વાસ્તવિક તો ખરો પણ બંને બીજ અલગ અલગ ભિન્ન. એટલે આપણે હાલમાં સમીકરણના બીજ સમાન કરવાના. સમાન કરવા માટે આપણે શું જોશે? ડી બરાબર ઝીરો. એટલે તમારે ઓપ્શન આવશે ડી બરાબર ઝીરો. હવે ઘણી વાર ચલો અહીંયા નથી હતું. સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ ત્રણ છે. હવે તમારી પાસે તકલીફ પડશે, કારણ કે ચાર અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન પરથી આપણે જવાબ આપવાનો છે. એટલે ચારે ચાર ઓપ્શન લખીને આપણે નક્કી કરીશું. પણ આપણે પહેલું ઓપ્શન છે x² - x - 6 = 0. x² - x - 6 = 0. હવે આપણે શું અને આપણે બંને બીજને જોવાના છે. સોરી, આપણે નો એક ઉકેલ 3 છે, એટલે કે નો એક બીજ 3 છે અને બીજ આપણે 3 જોવા જઈએ તો આપણે કિંમત મૂકીને ચેક કરીએ. 3 નો વર્ગ - 3 - 6 બરાબર કેટલા થાય? 3 નો વર્ગ 9 - 3 - 6 બંને માઇનસ વાળાનો સરવાળો કરીએ માઇનસ 9 બરાબર 0 થાય છે તો આપણે પહેલું સમીકરણ સાચું. આપણે જરૂરી નથી કે તમને પહેલું સમીકરણ આવે, બીજું ત્રીજું ચોથું પણ આપેલું હોય. આપણે બીજું એક ટ્રાય કરી જોઈએ. જો 0 ના થતું હોય બીજું આપણે જોઈએ બી x² + x - 6 આવું આપેલું છે. તો હવે આ 0 ક્યારે થાય છે? જ્યારે x ની કિંમત સાચી મૂકીએ. અહીં x ની કિંમત આપણને 3 આપેલી છે તો 3 મૂકીને ચેક કરીએ. 3 નો વર્ગ + 3 ચેક કરીએ 9 + 3 - 6 બંને પ્લસ વાળાનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 6, જે 0 મળતો નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે આપણો ઉકેલ નથી. એટલે આપણો ઓપ્શન એ અહીંયા સાચો પડશે. આ રીતે તમારે કદાચ એવું પણ બને કે ડી ઓપ્શન આવતું હોય તો તમારે એ બી અને સી ત્રણે આ રીતે ચેક કરવા પડે, ખોટા પડે એટલે ચોથું પછી તમારું સાચું પડે. તો તમારે ધીરજ ખોવાની નથી. જો 4A સમીકરણ જો 4 એ સમીકરણ x² + ax - 8 બરાબર 0 નું એક બીજ હોય બરાબર 0 નું એક બીજ. આ સેટમાં આપણે પહેલા પણ કરી ગયા, એનું બીજ એક આપણને આપેલું છે 4. 4 આપેલું છે એટલે x ની કિંમત આપણે 4 મૂકીને ચેક કરી લઈએ. ચાર ગુણ્યા એ આઠ અને 16 ની વાત કરીએ, આને અલગ રાખીએ. 8 અને 16 ની વાત 16 પ્લસ છે, 8 માઇનસ છે, બંને ઝઘડો કરે તો બાકી થાય એટલે કે 8 બચે. 8 ને પહેલી બાજુ લઈ જવું એટલે એ બરાબર માઇનસ 8. આ 4 ને છેદમાં લઈ જઈ શકાય, ગુણાકારનો સંબંધ છે. માઇનસ 8 ના છેદમાં 4 એ બરાબર માઇનસ 2. આ તમારો જવાબ આવશે. ત્યાર પછી ટેક્સ્ટબુકનો છેલ્લો ક્વેશ્ચન છે. જો સમીકરણ x² - 3x - k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય આપેલું છે એક છે તો k શોધવાનો છે. હવે વિવેચક એટલે આપણને ખબર છે, વિવેચકનું મૂલ્ય એક આપેલું છે અને જ્યારે આપણી પાસે આ પણ છે એટલે d બરાબર b² - 4ac પહેલા થી જોઈએ તો a બરાબર કિંમત મૂકવા માટે a ની કિંમત માટે સહગુણક 1, b ની કિંમત માટે - 3 અને c ની કિંમત માટે - k. હવે આની કિંમત d ની કિંમત આપણને 1 આપેલી છે. 1 બરાબર - નો વર્ગ + 3 નો વર્ગ 9. હવે 4 - - + 4 ગુણ્યા k 4k 9 છે
હવે 9 ને બરાબર ની આ બાજુ લો 1 માઈનસ 9 બરાબર 4k, 1 માઈનસ 9 એટલે માઈનસ 8 બરાબર 4k, 4 ને છેદમાં માઈનસ 8 ના છેદમાં 4 બરાબર k, આમ k ની કિંમત આપણને ઋણ 2 મળશે. તો મિત્રો આ રીતે તમને વિવેચક નું મૂલ્ય 1 આપેલું છે. વિવેચક નું મૂલ્ય 0 આપેલું હોય એટલે કે વિવેચક નું મૂલ્ય ના આપેલું હોય ને એમ કહ્યું હોય તો બંને બીજ જીરો બંને બીજ સમાન હોય તો બંને બીજ જયારે સમાન હોય ત્યારે વિવેચક નું મૂલ્ય 0 સમજવાનું. 0 સમજીને તમારે આ રીતે કે અથવા બી અથવા એ જે પણ તમને અજ્ઞાત સંખ્યા હોય અજ્ઞાત કિંમત અચળ તે આપણે શોધી શકીએ. તો એવા એક બે દાખલા ની સાથે સાથે લઈએ છીએ ટેક્સ્ટબુક ઉપરાંત ના. એક બીજો દાખલો છે 3x² માઇનસ 4x પ્લસ k માં વિવેચક નું મૂલ્ય 64 આપેલું છે. હવે d બરાબર વિવેચક d બરાબર b² માઇનસ 4ac. હવે d ની કિંમત 64 આપેલી છે, b ની કિંમત મૂકીએ આપણે પહેલા આપણે ગોઠવી દઈએ એટલે આપણને મૂકવામાં મજા આવે. a ની કિંમત 3, b ની કિંમત માઇનસ 4 અને c ની કિંમત 64. માઇનસ નો વર્ગ તો પ્લસ થઈ ગયા, 4 નો વર્ગ 16, માઇનસ 4 તરી 12 કે. હવે પેલા 12 માઇનસ એને આ બાજુ લાવી શકું ને, 16 ને તમે લાવો તો પણ વાંધો નહીં, હું માઇનસ 12 ને આ બાજુ લાવો ને 64 ને પેલી બાજુ લઈ જઉં તો પ્લસ 12 કે બરાબર 16 માઇનસ 64 જે છે આ બાજુ માઇનસ થશે, 12 કે બરાબર 16 માંથી 64 જાય એટલે માઇનસ 48 મોટી સંખ્યા માઇનસ છે. હવે કે બરાબર માઇનસ 48 ના છેદમાં 12, કે બરાબર 12 ચોખ્ખું 48 એટલે કે બરાબર માઇનસ 4 જવાબ મળશે. ત્યાર પછી એક પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીતે રીત જે આપેલ છે એ કોણે આપેલ છે. એ તમને મેં પેલા વિડીયોમાં જણાવેલું છે થિયરીમાં કે એ શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીય આ રીત આપેલ છે દિવાળી જે માલપાને બીટા શોધી શકીએ. એ ઉપરાંત એક પ્રશ્ન છે 5x² માઇનસ 2kx પ્લસ 20 બરાબર 0 ના ઉકેલ સમાન છે. હવે આ સમીકરણના ઉકેલ સમાન હોય, સમાન ઉકેલ હોય એટલે આપણને ખબર છે કે d બરાબર 0 થવું જોઈએ. તો આનો d 0 થશે તો આપણે d નું સૂત્ર જ મૂકીએ b² માઇનસ 4ac. હવે તમને એમ થાય સમાન એટલે તો સમાન એટલે આપણે કોઈ અવયવની રીત નથી લેવાની, આ જ રીત લેવાની આવશે. તમને વિવેચક શબ્દ પણ નહીં આપેલો હોય, તમારે જોવાનું કે જો સમાન બીજ આવે એટલે વિવેચક શૂન્ય જ આવે. હવે d ની કિંમત 0 મૂકીએ, આ બધાની કિંમત મૂકવા માટે હું કાઉન્ટ કરી દઉં. હવે a 5, b માઇનસ 2k અને c 20. આ વખતે કે અહીંયા છે માઇનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4, k નો વર્ગ k સ્ક્વેર, k નો પણ વર્ગ કરવો પડે 4, 4 પચાસ 20 ગુણ્યા 20 એટલે 400. આ 400 ને બરાબર ની આ બાજુ લાવું, 4 k નો વર્ગ 4 ને છેદમાં લાવું બરાબર કે સ્ક્વેર એટલે 100 બરાબર કે સ્ક્વેર. અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો, વર્ગ જ્યારે વર્ગમૂળ થશે ત્યારે બે કિંમતો મળશે. તો કે ની કિંમત આપણને રૂટ 100 ની બે વખત બે મળી શકે, કારણ કે જ્યારે પણ વર્ગમૂળ જે છે તે હંમેશા પ્લસ અને માઇનસ બે કિંમતો આપે છે એટલે 10 પણ આપે અને કે બરાબર માઇનસ 10 પણ આપે. કારણ કે માઇનસ 10 નો વર્ગ પણ પ્લસ 100 જ થશે અને પ્લસ 10 નો વર્ગ પણ પ્લસ 100 જ થશે. તો બંને જવાબ હોઈ શકે એટલે એમસીક્યુમાં તમારે જે ઓપ્શન આવતો હોય બંને જવાબ નહીં આવશે. બે જો બે માંથી કોઈ પણ એક ઓપ્શન માંથી ત્રણ ખોટા હશે, બે માંથી જે પણ જવાબ આવતો હશે તે તમારે લખવાનો રહેશે. એક
વર્ગમૂળ વાળો છે એ પણ આપણે જોઈ લઈએ. બોર્ડ માં પૂછાઈ ગયેલો છે √3x² + 2x. વિવેચક શોધવાનો d = b² - 4ac, b એટલે 2² - 4, a એટલે √3, અને c એટલે -√3. બેનો વર્ગ 4, આપણે નિશાની ખાસ ધ્યાનમાં લેવાની, નિશાની પણ અંદર કૌંસની અંદર મૂકવાની છે, માઇનસ માઇનસ પ્લસ 4 × √3 × √3 કરીએ એટલે 3, 4 + 4 = 12, 12 + 4 એટલે 16. અહીંયા d ની કિંમત જે પણ આપણે શોધીએ છીએ બધા પૂર્ણ વર્ગ મળે છે. ઘણી વાર d ની કિંમત પૂર્ણ વર્ગ ના મળે તો બંને d જે મળશે તે આપણને અવાસ્તવિક, સોરી વાસ્તવિક તો મળશે, ભિન્ન તો મળશે પરંતુ અસમમાય મળશે, કારણ કે વર્ગમૂળ બનશે અને વર્ગમૂળ થશે. અહીંયા માનો કે 15 હોય તો 15 નું વર્ગમૂળ તો નીકળે નહીં, આ 15 નું વર્ગમૂળ ના નીકળે. અલ્ફા બીટા ના સૂત્ર મુજબ જોવા જઈએ તો તે અવાસ્તવ આપણે અસમમાય મળશે, સમય નહીં મળશે. એક પ્રશ્ન કઈ આવો પૂછાયેલો છે, દ્વિઘાત સમીકરણ માટે d બરાબર 0 હોય તો નીચેનામાંથી કયું શક્ય નથી. હવે d બરાબર 0 હોય તો એક તો સૌથી પ્રથમ આપણને એટલું ખબર છે કે આલ્ફા બરાબર બીટા, કારણ કે d બરાબર 0 છે, d બરાબર 0 છે માટે આલ્ફા બરાબર બીટા. તો નીચેનામાંથી કયું શક્ય નથી એવું કીધું છે. પહેલું કયું છે, આલ્ફા માઇનસ બીટા બરાબર 0. હા, હવે પરીક્ષામાં તમને એમ કે આલ્ફા માઇનસ બીટા બરાબર 0 હોય, બે બીટની બાદબાકી 0 થાય છે તફાવત, તો બી ને આપણે આ બાજુ લાવશું તો શું થશે, બીટા, આલ્ફા બરાબર બીટા થઈ જાય. તમને આવી રીતે આપેલું હોય તો પણ તમે બી ની કિંમત 0 લઈને દાખલો ગણી શકો, કે ની કે કોઈ પણ કિંમત શોધી શકો, અમને સંખ્યા નહીં. પછી બીજું આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 2α, આલ્ફા પ્લસ બીટા બરાબર 2α. ચેક કરો તો આલ્ફા એક આલ્ફા ને પહેલી બાજુ લેજો, બીટા બરાબર 2α માઇનસ આલ્ફા, એટલે બીટા બરાબર 2α માંથી 1α જે આલ્ફા, અહીંયા પણ આલ્ફા બરાબર બીટા મળે છે. અને ત્રીજો ઓપ્શન આ જ આપેલું છે, તો આ ત્રણ શક્ય છે. જ્યારે ચોથું આની અંદર આપેલું આલ્ફા પ્લસ બીટા બરાબર 0, આલ્ફા પ્લસ બીટા બરાબર 0 એનો અર્થ એમ છે કે બીટા પહેલી બાજુ લઈએ તો આલ્ફા બરાબર માઇનસ બીટા અથવા માઇનસ આલ્ફા બરાબર બીટા, જ્યારે આ વસ્તુ શક્ય નથી. અહીંયા આલ્ફા અને બીટા બંને એકબીજાના વિરોધી છે, સમાન નથી.